વરસાદ હોય કે ઠંડીની મોસમ, ભજીયા કોને ન ભાવે. તો આજે હું આપ સૌને માટે લઈને આવી છું માત્ર 5-10 મિનિટમાં તૈયાર કરી શકો એવા ડુંગળીના કુરકુરિયા ક્રિસ્પી ભજીયાની રેસીપી. એકદમ ટેસ્ટી એવા કાંદા ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને સાથે સાથે જો મરચાં અને કઢી મળી જાય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણે કડકડિયા ક્રિસ્પી ભજીયા બનાવીશું, માત્ર 5-10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. તો આ ભજીયા બનાવવા માટે 3 મોટી સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લેવાની છે, અને આ રીતે એક એક ડુંગળીને આપણે સરસ રીતે છૂટી પાડી લઈશું જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને. તો આ રીતે બધી ડુંગળીને સરસ રીતે છૂટી પાડી લેવાની છે. તો બધી ડુંગળીને આ રીતે છૂટી પાડી લીધા બાદ એમાં આપણે થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી કરીને એમાં પાણી સરસ રીતે છૂટું પડે. તો આપણે ભજીયાના માપનું મીઠું ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. આ બંને વસ્તુ ઉમેરીને સરસ રીતે આપણે ડુંગળીમાં મિક્સ કરી દઈશું જેથી કરીને એમાં સરસ રીતે પાણી છૂટું પડે. ત્યારબાદ એમાં આપણે બેસન ઉમેરીશું અને બધા મસાલા ઉમેરીશું. તો ફરીથી એકવાર મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને એમાંથી સરસ રીતે પાણી છૂટું પડી જાય. તો ઢાંકીને સાઇડમાં 10 મિનિટ માટે રહેવા દઈશું. તો અહીંયા આ રીતે સરસ રીતે પાણી છૂટું પડી ગયું છે. જો તમારે ઉતાવળ હોય તો તમે આ પ્રોસેસ સ્કીપ પણ કરી શકો છો અને માત્ર 5 મિનિટમાં આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે આ ડુંગળી આ રીતની બનીને તૈયાર થઈ ગઈ છે અને થોડું પાણી સરસ રીતે છૂટું પડી ગયું છે. તો એમાં આપણે ક્રશ કરેલા આદુ મરચાંને લસણ ઉમેરી દઈશું. તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે એમાં આપણે બધા મસાલા ઉમેરીશું. સૌથી પહેલાં આપણે થોડા ધાણા ઉમેરી દઈશું, ત્યારબાદ 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું. તીખાસ અહીંયા વધારે ઓછી કરી શકો છો. થોડી હિંગ પણ ઉમેરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આગળ આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે એટલા માટે હું એડ કરી રહી છું. જો તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય. હવે બધી વસ્તુને સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી દઈશું. મસાલા સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી દેવાના છે. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું. તો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે. એમાંથી આપણે કેટલો વાપરીશું એ હું આગળ જણાવી દઈશ. તો આ બધું સરસ રીતે આ રીતનું મિક્સ થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે જે 1 કપ લોટ લીધો છે એમાંથી આપણે પહેલાં થોડો ઉમેરી દઈશું. જેમ જરૂર લાગે એમ આપણે ઉમેરતા જવાનું છે. અહીંયા આપણે વધારે ચણાના લોટની જરૂર નહીં પડે. થોડું બાઇન્ડિંગ આવે અને ભજીયા પાડતા ફાવે એટલો જ આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરવાનો છે જેથી કરીને આપણા આ ભજીયા એકદમ ક્રિસ્પી બને અને કડકડિયા બને સરસ. તો સરસ રીતે બધું મિક્સ કરતા જવાનું છે અને જેમ જરૂર લાગે એમ આપણે થોડો લોટ ઉમેરતા જવાનો છે. ડુંગળીને સરસ રીતે બાઇન્ડિંગ મળે એટલો જ આપણે અહીંયા લોટ ઉમેરવાનો છે. આપણને ભજીયા પાડતા ફાવે એટલો જ આપણે બાઇન્ડિંગ માટેનો લોટ ઉમેરવાનો છે. હું ફરીથી બીજો લોટ ઉમેરી દઈશ. ફરીથી આપણે મિક્સ કરી દઈશું. થોડું જરૂર લાગે તો તમે 2 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો. જો જરૂર લાગે તો જ ઉમેરવાનું છે, નહીંતર વધારે પડતું પાણીની જરૂર નહીં પડે. હવે અહીંયા મેં આ રીતનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે. અહીંયા ઢીલું નથી કરવાનું, આ રીતનું કોરું મોરું રહે એ રીતનું રાખવાનું છે જેથી કરીને આપણા આ ભજીયા એકદમ કડકડિયા બને અને ક્રિસ્પી બને. તો અહીંયા આ રીતનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે. ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જે 1 કપ લોટ લીધો હતો એમાંથી આ રીતનો 1/4 કપ જેટલો લોટનો મેં ઉપયોગ કર્યો છે. 1/4 કપ જેટલો લોટ બાકી રહી ગયો છે. તો હવે આપણે ભજીયા પાડી લઈએ. તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો ગરમ ગરમ તેલમાં આપણે આ ભજીયા તેમાંથી મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાના છે. કડાઈમાં જેટલા સમય એટલા આપણે ઉમેરી દઈશું અને નાની સાઇઝના જ બનાવીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી કડકડી આપણા કાંદા ભજીયા બનીને તૈયાર થાય. બધી બાજુથી ફેરવી ફેરવીને આપણે એકદમ ક્રિસ્પી ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાના છે. એકદમ સરસ ક્રિસ્પી આ ભજીયા બનીને તૈયાર થઈ જશે. તળતા બિલકુલ વાર નહીં લાગે, માત્ર 2 મિનિટમાં આ ભજીયા બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો દેખામાં જેટલા સુંદર લાગે છે ને એટલા જ ખાવામાં ટેસ્ટી લાગે છે. આને તમે સોસ ચા કે બેસનની કઢી જોડે સર્વ કરી શકો છો.
જો તમારે બેસનની કઢીની રેસીપી જોઈતી હોય તો મેં મારી ચેનલ ઉપર ટીકડી ભજીયાના વિડીયો સાથે શેર કરેલી છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો અહીંયા મેં બેસનની કઢી મરચા જોડે સર્વ કરી દીધા છે. ચા જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને પસંદ આવી હોય તો શેર કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.